સુરતના ઉલપાડ તાલુકામાં વરસાદના કારણે તારાજી સર્જાઈ. પાલ કોટન મંડળીમાં મૂકેલી ડાંગર પાણીમાં પલળી ગઈ. ડાંગર પલળી જતા રૂપિયા 20 લાખથી વધુનું મંડળીને નુકસાન પહોંચ્યું છે. ઉલપાડ અને ચોર્યાસી તાલુકાના 36 ગામના ડાંગરનો જથ્થો પલળી ગયો. પવનના કારણે પતરાનો શેડ ઉડી જતા ડાંગરનો પાક પલળી ગયો તો ખાતર પણ પાણીમાં પલળ્યું હતું. જબ મંડળી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવેલ હતું, કોઈક ડાંગરનો જથ્થો રસાયણિક ખાતરનો જથ્થો ગોડાઉનની બહાર રાખવામાં આવેલ ન હતો. સંપૂર્ણ જથ્થો ગોડાઉનમાં જ હતો, પરંતુ આજે વહેલી સવારે જે ધોધમાર વરસાદ અને વધુ ઝડપે પવન ફૂંકાતા ગોડાઉનના પતરા ઉડી જવાથી વરસાદનું પાણી ડાંગરના ગોડાઉનમાં જવાથી ડાંગર અને રસાયણિક ખાતરમાં ભારે નુકસાન થવા પામેલ છે. આપણે વરસાદની આગાહી હતી એ પ્રમાણે અમે આગોતરું જામીન આયોજન કરેલું હતું અને બધું જ એક તાતપત્રી એવું ઢાંકીને એ બધું વ્યવસ્થિત કરેલું, પણ વાવાઝોડું આવવાથી અમારો શેડ, જે પતરાનો શેડ છે, ઉડી ગયેલો. એને લીધે અમારા ખેડૂતોએ નાખેલું ડાંગર અને અમે સ્ટોરેજ કરેલું ખાતર એટલું નુકસાન થયું કે 20-25 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે, અને સરકાર અમને એના માટે કંઈક સહાય કરે એવી અમારી અપેક્ષા છે.